નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? હવે જોઈએ આપણે ગયા વખતે ચેપ્ટર નંબર 2 એકલ સુરેખ સમીકરણની અંદર અમુક વાત કરી હતી, જેમાં આપણે અમુક વ્યાખ્યાઓ જોઈ હતી, ચલ વિશે આપણે ભણ્યા હતા, સુરેખ સમીકરણ જોયા હતા, અને આપણે જે સ્વાધ્યાય 2.1 જે છે એની અંદર આપણે સમીકરણના ઉકેલ મેળવતા શીખ્યા હતા. હવે એ વસ્તુ થઈ કે આપણે જે કંઈ પણ સુરેખ સમીકરણો હતા એના ઉકેલ આપણે કેમ મેળવતા. હવે એના પછી જે સ્વાધ્યાય 2.2 છે, તો સ્વાધ્યાય 2.2 ની અંદર તૂટ પ્રશ્ન હશે. તૂટ પ્રશ્ન એટલે શું અને એ કેવી રીતના સોલ્વ કરવા, મતલબ કે એનો ઉકેલ આપણે કેમ મેળવવો, એ હવે પછી આપણે આ સ્વાધ્યાય 2.2 ની અંદર શીખીશું. તો હવે જોઈએ આપણે સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 1. દાખલા નંબર 1 શું કહેવા માંગે છે, તો કે એક સંખ્યામાંથી એકના છેદમાં 2 બાદ કરીને મળતા પરિણામને એકના છેદમાં 2 વડે ગુણતા જો એકના છેદમાં 8 તમને જવાબ મળે છે તો સંખ્યા શોધો, મતલબ કે સંખ્યા કઈ છે એ આપણે મેળવવાની છે. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે આ જે તૂટ પ્રશ્ન આધારિત જે દાખલા છે એની અંદર તમારે પહેલા રકમ સમજવી ખૂબ જ મહત્વની છે. જો તમને રકમ વ્યવસ્થિત સમજાઈ ગઈ એટલે તમારે માની લેવાનું કે તમારો 50% કામ જે છે એ ત્યાં જ કમ્પ્લીટ થઈ ગયું છે. તો જોઈએ, પહેલા આપણે રકમ પણ સમજતા જઈએ અને એ મુજબ દાખલા પણ ગણીએ. તો જો હવે તમને શું કીધું છે, પહેલા કોઈ એક સંખ્યામાંથી એકના છેદમાં 2 બાદ કરવાના છે. હવે કઈ સંખ્યા છે એ આપણે જાણતા નથી, અને જ્યાં આપણે ન જાણતા હોય તો આપણે એ સંખ્યા ધારી લઈશું. તો સૌ પ્રથમ પહેલા દાખલાની શરૂઆત કરીએ કે ધારો કે તે સંખ્યા કઈ છે, 1 છે, આપણે ધારી લીધા કારણ કે આપણે એ સંખ્યા જાણતા નથી. હવે શું કહ્યું આગળ કે એક સંખ્યામાંથી એકના છેદમાં 2 બાદ કરીને, મતલબ કે સંખ્યામાંથી એકના છેદમાં 2 બાદ કરતા. હવે એકના છેદમાં 2 બાદ કરવાના છે પણ કઈ સંખ્યામાંથી, તો કે આપણે જે સંખ્યા ધારી છે એમાંથી એકના છેદમાં 2 બાદ કરશું. કઈ સંખ્યા ધારી હતી, 1. 1 માંથી આપણે કેટલું બાદ કરવાનું છે, એકના છેદમાં 2 બાદ કરીએ એટલે કે સંખ્યામાંથી એકના છેદમાં 2 બાદ કરતા કઈ સંખ્યા મળશે, 1 - 1/2 મળશે. હવે શું કીધું છે કે તમને જે પરિણામ મળે છે એને એકના છેદમાં 2 વડે ગુણતા. પેલા આપણે સંખ્યા લીધી હતી, 1 ધારી હતી, એમાંથી એકના છેદમાં 2 આપણે બાદ કર્યા એટલે 1 - 1/2 મળ્યા. હવે આ જે પરિણામ મળ્યું છે એ પરિણામને એકના છેદમાં 2 વડે શું કરવાનું છે, ગુણવાનું છે. માટે મળતું પરિણામ કયું, 1 - 1/2 ને એકના છેદમાં 2 વડે ગુણતા શું મળશે, તો કે એકના છેદમાં 2 વડે ગુણવાની છે કઈ સંખ્યાને, તો આને 1 - 1/2 મળે. અને જો તમને શું મળે છે પરિણામ, 1/8 મળે છે. તથા પરિણામ 1/8 મતલબ કે 1/8 મળે છે. તો બસ આ આપણું એક સમીકરણ બની ગયું. કેવી રીતના સમીકરણ મળ્યું છે, તો કે આપણે કઈ સંખ્યા છે, તો કે આ જે છે માટે 1/2 1 - 1/2 એના બરાબર આપણને શું મળે છે, અહીંયા 1/8 મળે છે. હવે શું કરશું, બસ કઈ જ નહીં, આપણે આનો માત્ર સાદરૂપ આપવાનું છે. સાદરૂપ કેવી રીતના આપીએ, વિદ્યાર્થી મિત્રો ગણિતની અંદર જે દાખલા તમે ગણો છો એના સાદરૂપ તમે અલગ અલગ મેથડથી અલગ અલગ રીતથી તમે આપી શકો છો. મેથડ તમારે ચોઈસ કરવાની છે કે તમને કઈ મેથડ સહેલી લાગે છે. જો હવે આમાં શું કરીશું, તો સૌ પ્રથમ પહેલાં તો એક મેથડ તમે આમાં એવી રીતના સાદરૂપ આપી શકો કે પહેલાં તો આ 1/2 છે, 1/2 ને પહેલાં 1 સાથે ગુણો, પછી 1/2 ને તમે -1/2 સાથે ગુણો, અને પછી તમે આગળ સાદરૂપ આપો. અહીંયા એક મેથડ આપણે એવી પણ લઈ શકીએ કે જે આપેલું છે 1/2 છે, અહીંયા 1/8 છે, તો 1/2 કંઈક દૂર થાય એવો કંઈક પ્રયત્ન કરું. તો શું કરીશ, કંઈ 1/2 છે તો આને હું 2 વડે
ગુણી દઉં છું. માની લો કે આનો બેઝ વડે ગુણો એટલે બે ગુણ્યા એક ના છેદમાં બે એક માઇનસ વન ઓપન ટુ. હવે જો આપણે બરાબરની ડાબી બાજુ ગુણ્યા છે બે એટલે એને આપણે બરાબરની જમણી બાજુ પણ ગુણવા પડે તો શું થશે? અહીંયા એક ના છેદમાં આઠ એને ગુણ્યા બે શું કર્યું આપણે અહીંયા? તો કે બંને બાજુ બે વડે ગુણતા. ચલો હવે શું કર્યું આપણે અહીંયા? બે વડે ગુણી દીધા છે તો સાદરૂપ શું થશે? તો કે અહીંયા તો બે અંશમાં છે બે છેદમાં છે એટલે બે બે ઉડી જશે. શું વધશે અહીંયા? તો કે એક માઇનસ વન ઓપન ટુ. એવી જ રીતના સામે જો અહીંયા આઠ છે તો ચાર દુ આઠ એટલે બે બે ઉડી જશે. જવાબ મળશે એકના છેદમાં ચાર એટલે અહીંયા મળશે તમને એકના છેદમાં ચાર. હવે શું કરતા આપણે? તો કે જે કંઈ પણ ડાબી બાજુ જે છે અથડ પર એને જમણી બાજુ લઈ જઈએ. તો જો હવે અહીંયા એક બરાબર અહીંયા તો વન ઓપન ફોર તો છે માઇનસ વન બાય ટુ સામે જશે તો પ્લસ વન બાય ટુ થઈ જશે. હવે આપણે એનું સાદરૂપ આપીએ તો સાદરૂપ આપણે કેવી રીતના આપી શકશું? તો કે એના છેદ સરખા કરીએ. છેદ સરખા કરવા માટે શું કરશું? તો કે એનો લસા લેશું. અહીંયા છેદમાં ચાર છે જ્યારે અહીંયા છેદમાં કેટલા છે? બે છે. તો એક બરાબર અહીંયા હું ચાર લસા લઉં છું તો શું કરીશ? અહીંયા તો વન ઓપન ફોર અહીંયા ચાર કરવા હોય તો મારે આ અંશને પણ બે વડે ગુણવા પડશે અને છેદને પણ બે વડે ગુણવા પડશે. તો આ બે ને હું બે બે વડે ગુણી દઈશ. તો બે એકું બે અને બે દુ ચાર બરોબર છે. અને આનો ફરી પાછું તમે સાદરૂપ આપશો એટલે જવાબ શું મળી જશે? એકના છેદમાં બે. હવે જો બે નો છેદ સરખો થઈ ગયો. જો બે નો છેદ સરખો થઈ ગયો એટલે આપણે કોમન છેદની અંદર ચાર લખી દઈશું અને અંશમાં જે પ્રોસેસ કરવાની છે અહીંયા કેવી પ્રોસેસ છે? સરવાળા. તો અંશનો શું થશે? સરવાળો. હવે જો બે વત્તા એક એટલે એક બરાબર બે અને એક કેટલા થશે? ત્રણ અને એના છેદમાં ચાર. એનો મતલબ કે તમને અહીંયા જે સંખ્યા મળે છે કઈ છે? ત્રણના છેદમાં ચાર. માટે લખી દેવાનું માટે તે સંખ્યા એક બરાબર ત્રણના છેદમાં ચાર અથવા તો તે સંખ્યા ત્રણના છેદમાં ચાર છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ થયો તમારો દાખલાનો જવાબ. શું કર્યું? ફરી પાછું એક વખત જરા રિવિઝન કરી દઈએ કારણ કે આવા કૂટ પ્રશ્ન આધારિત દાખલા જે છે એ વિદ્યાર્થીઓ જોઈ અને જરાક ગભરાતા હોય તો ગભરાવાનું જરાય નથી. દાખલાની જે રકમ છે એ રકમ તમારે પહેલાં સમજવી મહત્વની છે. શું હતું રકમની અંદર? કે કોઈ સંખ્યા છે એ સંખ્યામાંથી એકના છેદમાં બે બાદ કરવાના છે પછી જે પરિણામ મળે છે એને એકના છેદમાં બે વડે ગુણવાના છે અને તમને એકના છેદમાં આઠ એનો જવાબ મળે છે. તો આપણે એ સંખ્યા શોધવાની હતી તો શું કર્યું? સૌ પ્રથમ પહેલાં આપણે કોઈ એક સંખ્યા ધારી લીધી. તો એ આપણે સંખ્યા ધારી હતી કે ધારો કે તે સંખ્યા એક છે. પછી એમાં આપણે એકના છેદમાં બે શું કર્યા હતા? બાદ કર્યા હતા. તો આપણને જવાબ મેળવતો એક માઇનસ વન ઓપન ટુ. પછી જે પરિણામ મળે છે એને આપણે એકના છેદમાં બે વડે શું કરવાનું હતું? ગુણવાનું હતું. તો એકના છેદમાં બે વડે એને ગુણો એટલે શું જવાબ મળ્યો? એકના છેદમાં બે એને ગુણ્યા એક માઇનસ વન બાય ટુ. અને આ પરિણામનો જવાબ તમને આપી દીધો છે. કેટલો મળે છે? એકના છેદમાં આઠ. એટલે એના બરાબર આપણે શું લખી દીધું? કે પરિણામ એકના છેદમાં આઠ મળે છે. સંખ્યા કઈ છે? વન બાય ટુ ઇન્ટુ એક્સ માઇનસ વન ઓપન ટુ. એના કેટલા એના બરાબર શું મળે છે? એકના છેદમાં આઠ. સાદરૂપ આવ્યું. આપણે કઈ મેથડનો ઉપયોગ કર્યો? વન ઓપન ટુ કંઈક દૂર થાય એના માટે આપણે બે બાજુ બે બે વડે શું કરી દીધા? ગુણી દીધા. અહીંયા બે વડે ગુણશું એટલે બે બે ઉડી જશે. એક્સ માઇનસ વન ઓપન ટુ વધશે. અહીંયા આઠ છે એને ગુણ્યા બે કરશું એટલે જવાબ મળશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે બે પોઈન્ટ બે નો છેલ્લો એક દાખલો જોયો. હવે જોઈએ એના જેવો દાખલા નંબર બે. જરા ધ્યાન રાખજો વ્યવસ્થિત રીતે. બધા જ કૂટ પ્રશ્ન આધારિત દાખલા જ છે. જો હવે એમાં શું કહેવા માંગે છે કે એક લંબચોરસ સ્વિમિંગ પુલની પરિમિતિ 154 મીટર આપી દીધી છે. હવે જો તમને એની અંદર માહિતી શું આપી હતી કે લંબચોરસ સ્વિમિંગ પુલ છે, માની લો કે આવા આકારનો કોઈ એક સ્વિમિંગ પુલ હશે અને એની પરિમિતિ આપી દીધી છે. હવે આપણે પહેલાં એ ખ્યાલ હોવો જોઈએ કે પરિમિતિ એટલે શું. તો આપણે અગાઉના ધોરણમાં શીખી ગયા છે પરિમિતિ એટલે શું. તો કે જે કોઈ પણ ભૌમિતિક આકાર જે છે એ આકારની
चारे बाजुओना मापनो सरवाळो करो तो ए शुं थशे एनी परिमिति, मतलब कि आ लंबचोरस जे स्विमिंग पूल छे एनी आ लंबाई पहोळाई लंबाई अने पहोळाई आ चारे चार बाजुओ जे छे एनो तमे ज्यारे सरवाळो करशो तो एने शुं कहेवाशे एनी परिमिति, अने ए तमने आपी दीधी छे। केटली आपी छे? 154 मीटर। हवे शुं कीधुं? जो तेनी लंबाई तेनी पहोळाईना बमणाथी बे वधारे होय, તમને શું કીધું છે એની અંદર કે એની જે લંબાઈ જે આપેલી છે એ લંબાઈ એની પહોળાઈ જેટલી છે, મતલબ કે આ જે લંબાઈ છે એ એની પહોળાઈ જેટલી છે એના બમણાથી, એટલે કે જેટલી પહોળાઈ એના પહેલા બમણા કરવાના અને પછી એમાં કેટલી તો કે બે વધારે, એ શું છે એની લંબાઈ। આગળ શું કીધું છે? તો સ્વિમિંગ પૂલની લંબાઈ અને પહોળાઈ તમારે મેળવવાની। चलो शुरुआत करिए। तो सौ प्रथम पहला अहीं आपणे आईपी कंडीशन लंबाई माटे शुं तो के पहोळाईना बमणाथी बे वधारे, तो पहला आपणे पहोळाई धारी लेशुं। तो आपणे सौ प्रथम धारीए के धारो के पूलनी पहोळाई एच मीटर छे, तो आपणे पहोळाईनी धारी लीधी, तो हवे आपणे लंबाईना उपरथी मेळवी शकशुं। કેવી રીતે મેળવશું? તો કે આપણને શું કીધું કે અહીં પુલની લંબાઈ તેની પહોળાઈના કેટલા બે ગણા, એના કરતા કેટલી છે બે મીટર વધારે છે। તો સૌ પ્રથમ પહેલા તો એક્સના બે ગણા કરો તો શું થશે? 2x થશે, અને ફરી પાછા એમાં કેટલા આપણે એડ કરવાના? બે। માટે પુલની લંબાઈ કેટલી થશે? 2x + 2 મીટર જેટલી થશે। તથા આપણને બીજી અહીં શું માહિતી આપી છે? હવે આગળ વાંચો કે એની પરિમિતિ કેટલી કીધી છે? 154 મીટર। હવે જો સ્વિમિંગ પૂલ છે એની પરિમિતિ તમને આપી દીધી છે, અને આપણે પરિમિતિનો સૂત્ર જાણીએ છીએ। શું પરિમિતિ પહેલા ઇન્સોર્ટ કદાચ સૂત્ર આપણે ન ખ્યાલ હોય તો પણ શું કરવાનું? તો કે એનો મતલબ શું થશે? તો કે એની લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ, લંબાઈ વત્તા લંબાઈ એટલે 2 × લંબાઈ વત્તા પહોળાઈ એટલે 2 × પહોળાઈ, બે બે કોમન કાઢી લઈશ એટલે શું વધશે અહીંયા? લંબાઈ વત્તા પહોળાઈ, આ આપણે પરિમિતિનું સૂત્ર થઈ ગયું। તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર આપણી પાસે શું છે? 2 લંબાઈ વત્તા પહોળાઈ, એના બરાબર શું થશે? લંબચોરસની પરિમિતિ। હવે એની અંદર આપણે પેલા કિંમતો મૂકીએ તો 2 × 2 એમનામ લંબાઈ, લંબાઈ કેટલી આપણે મેળવી છે અહીંયા? તો કે 2x + 2 એ આપણે એની લંબાઈ મળી ગઈ છે। હવે પહોળાઈ કેટલી આપણે ધારી છે એની? 1 મીટર, એક્સ એની પહોળાઈ। પરિમિતિ આપણી પાસે કેટલી છે? 154। હવે આપણે સાદરૂપ આપીએ તો પેલા તો કૌંસનું સાદરૂપ આપવું, તો 2 × 2 એમનામ, આનું સાદરૂપ આપીએ કે 2x + x બરાબર 154। હજી આપણે સાદરૂપ આપશે 2x + x કેટલા થશે? 3x। તો અહીંયા થશે 2 × 2 + 1x એટલે 3x + 2 બરાબર 154। હવે જો શું કરશું આપણે નેક્સ્ટ આના પછી? તો કે અહીંયા 2 છે એ આ કૌંસના ગુણાકારમાં છે, બરાબરની સામે જશે। મેં જેમ તમને પહેલાં જ કીધું હતું કે જો કોઈ પણ બરાબરની ડાબી બાજુ સરવાળો હોય જમણી બાજુ જાય તો બાદબાકી થાય, બાદબાકી હોય જમણી બાજુ જતા સરવાળો થશે, જો ડાબી બાજુની સાઈડમાં ગુણાકાર હશે તો જમણી બાજુ ભાગાકાર થશે, ડાબી બાજુ ભાગાકાર હશે તો જમણી બાજુ ગુણાકાર થઈ જશે। અહીંયા શું છે? તો કે ડાબી બાજુ ગુણાકાર છે તો સામે જશે, જમણી બાજુ છે કેમાં જશે? ભાગાકારમાં જશે। તો શું મળ્યું આપણને અહીંયા? 3x + 2 અહીંયા થશે 154, એને ભાંગા 2। હવે 154 ભાંગા 2 કરવાના છે। ચલો કરો કરો ફટાફટ। 154 ભાંગા 2 મળે છે જવાબ કેટલો? 77, મતલબ કે અહીંયા તમને જવાબ મળે છે 77। 3x + 2 બરાબર 77, તો 3x = 77 +2 સામે જશે તો -2, 3x = 77 માંથી 2 બાદ કરશો કેટલા મળશે? 75। હવે અહીંયા થાય છે 3x = 75 જે મળ્યા છે 3 અહીંયા એક્સના ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં, માટે x = 75 / 3 છેદ ઉડાડો 25 / 75, 3 ઉડી જશે, તો x = કેટલું મળ્યું? 25। હવે
एक बराबर पहला तुमने जवाब कितना मिलो थे 25 मिली गयो थे तो एक बराबर आपने शू लीधु थे एनी पहोळाई माटे आपने लखशू के कुल नी पहोळाई एक बराबर 25 मीटर बराबर थी विद्यार्थी मित्रों। अने हवे आपणे बीजुं शुं मेळवानुं कीधुं छे लंबाई अने पहोळाई पहोळाई मळी गई हवे आपणे मेळवशुं लंबाई तो लंबाई बराबर आपणे शुं धार्युं 2x प्लस 2 तो 2 एक थी जग्याए आपणे केटला मळ्या छे 25 वत्તા 2 25 2 50 વત્તા 2 એટલે જવાબ મળશે 52 મીટર બરાબર છે વિદ્યાર્થી મિત્રો। ફરી એક વખત જરા રિવિઝન કરી દઈએ આવા કોટ પ્રશ્નમાં પહેલા આપણા થોડા અઘરા પડતા હોય તો સૌપ્રથમ મેં પહેલા જ કીધું આપણે એની રકમ સમજવી જરૂરી છે। જો રકમ નહીં સમજાય વિદ્યાર્થી મિત્રો તો દાખલાની અંદર કાંઈ જ ખબર પડશે નહીં। એક શોર્ટ સમજી લઈએ એક સ્વિમિંગ પુલ આપી દીધો છે આ સ્વિમિંગ પુલની પરિમિતિ કહી દીધી છે 154 મીટર તમને કન્ડિશન આપી દીધી છે શું આપી છે કે ભાઈ સ્વિમિંગ પુલની લંબાઈ છે એની પહોળાઈના બમણાથી 2 વધારે છે તો સૌપ્રથમ પહેલા આપણે એની પહોળાઈ ધારી લીધી કે પહોળાઈ કેટલી છે એની 1 મીટર પછી શું કરશું એની લંબાઈ મેળવશું લંબાઈ કેટલી પહોળાઈના બમણા એટલે 1 તો 1 બમણા થશે પ્લસ 2 ની અંદર એડ કરવાના એટલે પહોળાઈ કેટલી થશે સોરી લંબાઈ કેટલી થશે 2x પ્લસ 2 અને પરિમિતિ તો કેટલી આપી દીધી છે 154 ફરી પાછું આપણે શું કરવાનું લંબચોરસની પરિમિતિનું સૂત્ર મૂકવાનું લંબચોરસની પરિમિતિ શું થશે 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ લંબાઈની જગ્યાએ 2x પ્લસ 2 પહોળાઈ કેટલી છે 1 સાદરૂપ આપ્યું પહેલાં તો અહીંયા 2x પ્લસ 1 એટલે 3x વત્તા 2 બે અહીંયા ગુણાકારમાં સામે જશે તો ભાગાકારમાં 154 ભાંગ્યા 2 એટલે કેટલા થશે 77 બે આ બાજુ આવશે 75 અને 1 બરાબર 3 ક્યાં ગયા ફરી પાછા અહીંયા છેદમાં એટલે 1 બરાબર કેટલા મળશે 25 હવે આપણે મેળવવાનું છે પહોળાઈ પહોળાઈ શું થયું 1 કેટલા મળ્યા છે 25 હવે આપણે મેળવશું એની લંબાઈ લંબાઈ કેટલી મળી છે તો કે 2x પ્લસ 2 ની અંદર કિંમત મૂકી એટલે જવાબ મળી ગયો 52 મીટર બરાબર વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે સ્વાધ્યાય 2.2 ની અંદર જે બે દાખલા છે કૂટ પ્રશ્ન આધારિતના હતા એ આપણે જોયા છે હજી પણ આવા અમુક દાખલા જે છે એના રિવિઝન થાય તમને એટલા માટે તમને હોમવર્કમાં આપવાનું છું આ બે દાખલાની સેમ ટુ સેમ જ દાખલા હશે કે જેથી કરી અને તમે કંઈક આની અંદર વધારે માસ્ટરી મેળવી શકો। હવે પછીનો સ્વાધ્યાય 2.2 નો જે ત્રીજો દાખલો છે એ આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈએ।